આ વિડિયોમાં આપણે ઋણ સંખ્યાઓનો પરિચય મેળવીશું ઋણ સંખ્યાઓ અને થોડું એ પણ શીખીએ કે તેમના સરવાળા બાદબાકી કઈ રીતે થાય પહેલીવાર વાર જોતા આ શબ્દ થોડો વિચિત્ર લાગે કારણ કે જ્યારે આપણે ગણતરી કરીએ ત્યારે ધન સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ તો આ ઋણ સંખ્યાઓનો અર્થ શું કે રોજબરોજના જીવનમાં ઋણ સંખ્યાઓ આપણા સંપર્કમાં આવે છે ચાલો થોડા ઉદાહરણ જોઈએ હું ઉદાહરણ આપું તે પહેલા એક વાત જાણી લઈએ કે ઋણ સંખ્યા એટલે શૂન્ય થી નાની સંખ્યા ચાલો આપણે થોડા જુદા સંદર્ભમાં વિચારીએ આપણે તાપમાનનું માપન ફેરનહીટ કે સેલ્સિયસમાં કરતા હોઈએ છીએ ચાલો માની લઈએ કે આપણે સેલ્સિયસમાં માપીએ છીએ હું અહીં એક સંખ્યા રેખા દોરું છું આ એક સંખ્યા રેખા છે ધારો કે આ શૂન્ય અંશ સેલ્સિયસ છે આ એક અંશ સેલ્સિયસ બે અંશ સેલ્સિયસ અને ત્રણ અંશ સેલ્સિયસ માની લો કે એક ખૂબ ઠંડો દિવસ છે જેનું તાપમાન અત્યારે ત્રણ અંશ સેલ્સિયસ છે અને કોઈએ એવું અનુમાન કર્યું કે પછીના દિવસે ચાર અંશ જેટલી વધુ ઠંડી હશે તો તે કેટલું તાપમાન હોય કેટલી ઠંડી હશે તમે તે ઠંડીને કઈ રીતે દર્શાવશો ચાલો જોઈએ કે જો એક અંશ જેટલી ઠંડી વધે તો તાપમાન બે અંશ થશે હવે જો બે અંશ ઠંડી વધે તો આપણને એક અંશ તાપમાન મળે જો ત્રણ અંશ જેટલું ઠંડુ વાતાવરણ થાય તો તાપમાન શૂન્ય અંશ થશે પણ ત્રણે પૂરતું નથી આપણે ચાર અંશ ઠંડી વધશે એવું કહ્યું છે માટે આપણને શૂન્ય કરતાં પણ એક અંશ વધુ નીચે જવું પડશે અને આ જે ઘટાડો છે તેને આપણે ઋણ એક કહીશું હવે આપણે સંખ્યા રેખા પર જોઈ શકીએ છીએ કે શૂન્યની જમણી તરફ જતાં સંખ્યાનું મૂલ્ય વધે છે જે ધન સંખ્યાઓ છે અને સંખ્યા રેખા પર શૂન્યની ડાબી તરફ જતાં આપણને ઋણ એક ઋણ બે ઋણ ત્રણ એમ આગળ વધુ ઋણ સંખ્યાઓ મળશે હું અહીં એક વાતની સ્પષ્ટતા કરવા ઈચ્છું છું કે ઋણ ત્રણ એ ઋણ એક કરતા નાની સંખ્યા છે ઋણ એક કરતા ઋણ ત્રણ અંશ પર ઓછી ગરમી હશે હું હજુ સ્પષ્ટ કરું કે ઋણ સો એ ઋણ એક કરતા ઋણ એક કરતા ઘણી નાની સંખ્યા છે ઋણ સો એ ઋણ એક કરતા ઘણી નાની સંખ્યા છે હવે જો આપણે સો અને એક સંખ્યા તરીકે જોઈએ તો કહીશું કે સો તો એક કરતા ઘણી મોટી સંખ્યા છે પણ જો ઋણ સો ની વાત કરીએ તો તેમાં કંઈક ઓછું છે આમ ઋણ એક અંશ વખતે જેટલી ગરમી હશે તેના કરતા અહીં ઋણ સો પર ખૂબ ઓછી ગરમી હશે વધુ એક ઉદાહરણ જોઈએ ચાલો એમ કહીએ કે આજે મારા બેંક ખાતામાં સો રૂપિયા છે રૂપિયા સો માટે મેં વિચાર્યું કે ચાલો થોડું બહાર ફરી આવું કારણ કે મને ખુશી છે કે મારી પાસે સો રૂપિયા છે ચાલો તો હું બહાર ફરવા ગયો અને ત્રણસો રૂપિયાનો ખર્ચ કર્યો ખર્ચ થયો ત્રણસો રૂપિયા અને એમ કહું કે મારી બેંક ખૂબ સારી છે જે મને મારા ખાતામાં રહેલી રકમ કરતાં વધુ રકમ વાપરવા માટે મંજૂરી આપે છે માટે હું ત્રણસો રૂપિયા ખર્ચું છું આમ હવે મારા ખાતાની સ્થિતિ શું હશે તો ચાલો ફરી એક સંખ્યા રેખા દોરીએ એક સંખ્યા રેખા તમારા મનમાં જવાબ મળી ગયો હશે કે મારે બેંકને કોઈ રકમ આપવી પડે એટલે કે હું બેંકનો ઋણી છું હું અહીં લખું છું કે કાલે મારા બેંક ખાતાની સ્થિતિ શું હશે તમે તરત જ કહેશો કે જો મારી પાસે સો રૂપિયા છે અને હું ત્રણસો રૂપિયાનો ખર્ચ કરું છું તો આ વધારાના બસો રૂપિયા છે તે ક્યાંકથી મળ્યા હશે અને તે રૂપિયા બસો બેંકમાંથી મળ્યા છે માટે હું રૂપિયા બસો માટે બેંકનો દેવાદાર કે ઋણી છું આમ હવે મારા બેંક ખાતાની વાત કરું તો હું કહી શકું કે રૂપિયા સો ઓછા રૂપિયા ત્રણસો એ ઋણ બસો જેટલા થશે માટે મારા બેંક ખાતામાં કાલે ઋણ બસો રૂપિયા હશે તો જો હવે હું એમ કહું કે મારી પાસે ઋણ બસો છે તો તેનો અર્થ એ થયો કે મારે બેંકને તે બસો રૂપિયા પાછા આપવાના છે જે મારી પાસે અત્યારે નથી પરંતુ મારે તેટલી રકમ પાછી આપવાની થશે અહીં મારી પાસે ખર્ચવા માટે કઈક રકમ છે રૂપિયા સો મારા ખાતામાં રૂપિયા સો છે એનો અર્થ એ થાય કે બેંક મને રૂપિયા સો આપશે મારી પાસે જે સો રૂપિયા છે તે હું ખર્ચ કરી શકું છું હવે અચાનક મારે બેંકને આપવાના છે એટલે કે હવે પરિસ્થિતિ જુદી છે જો સંખ્યા રેખાનો ઉપયોગ કરીએ તો મને આશા છે કે થોડું વધુ સ્પષ્ટ થશે અહીં શૂન્ય છે રૂપિયા સોથી શરૂ કરીએ અને રૂપિયા ત્રણસોનો ખર્ચ કરવાનો મતલબ એ થશે કે હું ત્રણસો એકમ ડાબી તરફ જાઉં છું જો સો એકમ ડાબી તરફ જઈએ એટલે કે રૂપિયા સોનો ખર્ચ કર્યો તો શૂન્ય પર આવીશ જો બીજા સો રૂપિયા ખર્ચું તો હું ઋણ સો ઉપર આવીશ હવે જો વધુ રૂપિયા સો વાપરું તો ત્યારે હું ઋણ બસો ઉપર પહોંચીશ અને આ દરેક વચ્ચે જે અંતર છે તે મારો ખર્ચ દર્શાવે છે મેં રૂપિયા 300 નો ખર્ચ કર્યો આમ કહી શકીએ કે ખર્ચ કરો બાદ કરો કે તાપમાનમાં ઠંડી દર્શાવો તો સંખ્યા રેખા પર ડાબી બાજુ ઘસવું પડે જ્યાં નાની સંખ્યાઓ મળશે હવે આપણે જાણી લીધું કે તે સંખ્યા શૂન્ય કરતાં પણ નાની હોઈ શકે તે ઋણ એક ઋણ બે હોઈ શકે તે ઋણ એક પોઈન્ટ પાંચ ઋણ એક પોઈન્ટ છ પણ હોઈ શકે તમે જેટલું ગુમાવો એટલું વધુ ઋણમાં મળે જો ઉમેરીએ તો સંખ્યા રેખા પર જમણી બાજુ જઈએ ચાલો થોડા વધુ ઉદાહરણ જોઈએ જો આપણે એમ કહીએ કે ત્રણ ઓછા ચાર ફરીથી એ જ પરિસ્થિતિ છે જે આપણે તાપમાનના ઉદાહરણમાં જોયું ત્રણથી શરૂ કરીને આપણે ચાર ઓછા કર્યા હતા માટે આપણને ચાર એકમ ડાબી બાજુ ખસવું પડ્યું હતું એક બે ત્રણ ચાર જેનાથી મળે છે તમે જ્યારે એક વખત આમ કરવાનું શરૂ કરશો તો તમે સમજતા જશો કે ઋણ સંખ્યાનો અર્થ શું થાય હું ઈચ્છું કે તમે સંખ્યા રેખાની કલ્પના કરો અને તમે સરવાળા કે બાદબાકીમાંથી જે ક્રિયા કરવા ઇચ્છો તે બાજુ આગળ વધો ચાલો એક બે વધુ ઉદાહરણ જોઈએ ધારો કે અહીં બે ઓછા આઠ છે આ ક્રિયા બીજી રીતે કરવા વિશે આપણે બીજા વિડીયોમાં પણ જોઈશું પણ અત્યારે ફરીવાર એક સંખ્યા રેખા દોરીએ એક સંખ્યા રેખા લઈએ અહીં શૂન્ય છે એક છે અને બે છે આઠ બાદ કરવાના છે એટલે કે સંખ્યા રેખા પર આઠ એકમ ડાબી બાજુ ખસવાનું છે ચાલો તેમ કરીએ એક એકમ ડાબી તરફ બે એકમ ડાબી તરફ અહીં આપણને શૂન્ય મળે છે હજી કેટલા એકમ ડાબી તરફ વધુ ખસવાનું છે આપણે બે એકમ ડાબી તરફ ખસ્યા છીએ આઠ એકમ ખસવા હજી વધુ છ એકમ ડાબી તરફ ખસવું પડે તો ચાલો એક બે ત્રણ ચાર પાંચ અને છ એકમ ડાબી બાજુ ખસીએ આપણે શૂન્ય પર હતા આ ઋણ એક છે ઋણ બે ઋણ ત્રણ ઋણ ચાર ઋણ પાંચ અને ઋણ છ આમ બે ઓછા આઠ એ ઋણ છ ને બરાબર છે બેથી બે એકમ ડાબી બાજુ ખસતા શૂન્ય મળે અને જો આઠ બાદ કરીએ તો વધુ છ બાદ કરવાના થાય આમ આપણને ઋણ છ મળે છે વધુ એક ઉદાહરણ જોઈએ જેમાં તમને થોડી વધુ સમજ પડશે ઋણ ચાર ઓછા બે અને જો તે થોડું અઘરું લાગે તો ફરી સંખ્યા રેખા વિશે વિચારો અહીં શૂન્ય છે અહીં ઋણ એક ઋણ બે ઋણ ત્રણ ઋણ ચાર અહીંથી આપણે શરૂ કરવાના છીએ હવે તેમાંથી બે બાદ કરવાના છે માટે આપણે બે એકમ ડાબી તરફ ખસીએ જો આપણે એક બાદ કરીએ તો ઋણ પાંચ મળે વધુ એક બાદ કરીએ તો ઋણ છ મળે ઋણ ચાર ઓછા બે બરાબર ઋણ છ વધુ એક રસપ્રદ બાબત જોઈએ ચાલો ઋણ ત્રણથી શરૂ કરીએ હવે બાદ કરવાને બદલે આપણે તેમાં બે ઉમેરીએ તો તે સંખ્યા રેખા પર શું દર્શાવે ઋણ ત્રણથી શરૂ કરીને તેમાં બે ઉમેરીએ માટે આપણને સંખ્યા રેખા પર જમણી બાજુ ખસવું પડે એક ઉમેરતા ઋણ બે મળે અને વધુ એક ઉમેરતા ઋણ એક મળે આમ ઋણ ત્રણ વત્તા બે બરાબર ઋણ એક હવે જો ઋણ એકથી શરૂ કરીએ અને ઋણ બે બાદ કરીએ તો આપણને ઋણ ત્રણ મળે ઉપરની ક્રિયાથી ઊંધી ક્રિયા થઈ ઋણ ત્રણ વત્તા બે બરાબર ઋણ એક અને ઋણ એકમાંથી બે બાદ કરીએ તો ફરી આપણે ઋણ ત્રણ પર આવીએ જો ઋણ એકથી શરૂ કરીએ અને તેમાંથી બે બાદ કરીએ તો બે એકમ ડાબી તરફ ખસવું પડે જેથી ઋણ ત્રણ મળે આશા રાખીએ કે તમને હવે ઋણ સંખ્યાના સરવાળા બાદ બાકીનો ખ્યાલ આવી ગયો હશે